તો આજે અમદાવાદ પોલીસે સરદારનગર ઉપરાંત કુબેરનગર અને છારાનગરમાં પ્રોહિબિશન મેગા ડ્રાઈવ યોજી હતી, ત્યારે 15થી વધુ ટુકડી બનાવીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ડ્રાઈવ દરમિયાન 20 જેટલા કેસમાં 10 જેટલા આરોપી ઝડપાયા છે. પોલીસે હજારો લીટર દેશી દારૂ પકડીને બુટલેગરો સામે કાર્યવાહી કરી હતી, ત્યારે દેશી દારૂનો નાશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં પણ અનેક વખત આ વિસ્તારોમાંથી દેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો છે, ત્યારે બુટલેગરોને છુપા આશીર્વાદ હોય તેવી રીતે ફરી એકવાર દારૂની હાટડીઓ ધમધમી ઉઠી હતી. ગુજરાતમાં એક બાજુ દારૂબંધીના બણકા ફૂંકવામાં આવે છે તો બીજી બાજુ સમગ્ર રાજ્યના મોટાભાગે દેશી દારૂની રેલમછેલ જોવા મળી રહી છે. વિદેશી દારૂની લતમાં યુવાધન બરબાદ થઈ રહ્યું છે, ત્યારે સાચા અર્થમાં દારૂ ઉપર પાબંદી લગાવવામાં આવે તેવી લોકોની માંગ છે. આજરોજ ડીસીપી ઝોન 4 નીરજ ભટ્ટગુર્જર સાહેબની આગેવાનીમાં સરદારનગર પોલીસ સ્ટેશનના છારાનગર કુબેરનગર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે દારૂનો જુગારની વગેરે પ્રવૃત્તિ રોકવા માટે અને ખાસ કરીને 31ના અનુસંધાને એક પ્રોહિટ ડ્રાઈવ મેગા પ્રોહિટ ડ્રાઈવનું આયોજન 31 ડિસેમ્બરને લઈને રાજ્યભરની પોલીસ સતર્ક જોવા મળે છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં અરવલ્લી પોલીસ પણ એક્શનમાં જોવા મળી રહી છે. અરવલ્લી પોલીસ દ્વારા 35 જેટલી ટીમ બનાવીને અલગ અલગ પોઈન્ટ બનાવીને વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મહત્વની વાત એ છે કે અરવલ્લી રાજસ્થાનના નજીક છે, ત્યારે કેટલાક લોકો અરવલ્લીથી રાજ્યમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે અને તેને ડામવા માટે પોલીસ દ્વારા આ ખાસ રણનીતિ તૈયાર કરવામાં આવી છે.